લેવાયેલા નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં નવા એકવીસ હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણ શરૂ કરી દેવામાં આવ્યું છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે માર્ચ બે હજાર વીસથી થી સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધીના કોરોના કાળ દરમિયાન કોઈ જ બાંધકામ પ્રવૃત્તિ ન થવાને કારણે રાજ્યમાં વર્ગખંડોની ઘટ વધી ગઈ હતી પરંતુ ત્રીસ ચાર બે હજાર બાવીસ સુધીમાં રાજ્યમાં એકવીસ હજાર વર્ગખંડોની ઘટ ઊભી થઈ હતી આ એકવીસ હજાર નવા વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથમાં ધરવામાં આવી છે જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે દસ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા એકવીસ હજાર વર્ગખંડો રિપેર કરવા માટેનો વર્ક ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યો છે અને કામગીરી હાલ ચાલુ છે રાજકોટની વિદ્યાર્થીનીના મોત અંગે નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે શાળાઓની મનમાની ઉપર સરકારે રોક લગાવી છે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ છે તેવું સ્વેટર પહેરી શકશે ઠંડીથી રક્ષણ આપે તેવું સ્વેટર કે જેકેટ પહેરી